જો ગેસનું સિલિન્ડર સસ્તું થાય અને 20% જેટલી પ્રાઇવેટ સ્કૂલોમાં ફીસ ઓછી થાય તેનાથી તમારા બજેટ પર અસર પડે ખરા. નિશ્ચિત થશે. ગૃહિણીઓનું જે ભાર છે, જે ઘર ચલાવે છે ગૃહિણીઓ, અને કંઈ ને કંઈ મર્દ ઉપર અને માણસ ઉપર જે અમે કરીએ બહાર રોજગાર, કે અમારું પણ અસર થાય છે, તો નિશ્ચિત રૂપે એના પર ફરક પડશે અને ફાયદો થશે. કોંગ્રેસ પાર્ટીએ જે કોન્ટ્રાક્ટ પ્રથાની વાત કરી છે, ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બહુ ચાલી રહી છે. સરકાર બનતાની સાથે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીશું અને 10 લાખ જેટલી નોકરી યુવાનોને આપીશું. શું લાગે છે એક વડીલ તરીકે? કોંગ્રેસે જે વગર કીધું છે રોજગાર માટે અને 10 લાખ રોજગારીની જે વાયદા કર્યો છે એ નિશ્ચિત રૂપે થશે, અને રોજગાર બેરોજગાર જે યુવાનો છે એમને નિશ્ચિત રૂપથી ફાયદો થશે, અને એમાં કોઈ બેબત નથી થાય. દીકરીઓને KG થી PG સુધીની શિક્ષણની વાત છે, અને 3000 જેટલી અંગ્રેજી માધ્યમ શાળાઓ, ફાયદો થશે સમાજને? ખાલી ફાયદો 110% ફાયદો થશે. આધુનિક જમાનામાં અંગ્રેજી સ્કૂલો બહુ મહત્વની છે, બહુ જરૂરી છે. તમે જુઓ, બીજી પાર્ટીઓ આવીને પણ આ રીતે લુભાવની જાહેરાત કરી રહી છે, અને જો કોંગ્રેસે કરી છે તો કોંગ્રેસે ભારતને ધરાતલ પર લાવી શકે છે અને એ સાબિત કરી શકશે. એટલે નિશ્ચિત રૂપ છે નવા પેઢી આવવાની પેઢી છે એમને અંગ્રેજી માધ્યમની સ્કૂલથી નિશ્ચિત ફાયદો થશે.